नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। आज आपणे विज्ञान विषय नी अंदर आपणो त्रीजो पाठ रेसा थी कापड़ सुधी जे अधूरो हतो ते आगळ भणवाना छीए। तो चालो शुरू करिए आपणो पाठ। आगळ शुरू करता पहेला गया वीडियो में आपणे शुं शीख्या हता ते जरा जोई लईए। तो आ प्रकरणनी अंदर आपणे रेसाना प्रकार शीख्या हता के रेसाना बे प्रकार छे, कुदरती रेसा अने सिंथेटिक रेसा। तो कुदरती रेसा कोने कहेवाय के वनस्पति अने प्राणीओमांथी मेळवामां आवता रेसाने कुदरती रेसा कहेवामां आवे छे, जेमां सूतर, सण, रेशम अने ऊन आ चार कुदरती रेसाना प्रकार छे। હવે કુદરતી રેસાના પણ બે પ્રકાર છે કે વનસ્પતિમાંથી મળતા રેસાઓને વાનસ્પતિક રેસા અને પ્રાણીઓ દ્વારા મેળવવામાં આવતા રેસાને પ્રાણીજ રેસા કહેવામાં આવે છે। તો સૂતર અને સણ એ વાનસ્પતિક રેસા છે, જ્યારે રેશમ અને ઊન એ પ્રાણીજ રેસા છે। સૂતર જે છે એ કપાસમાંથી મેળવવામાં આવે છે, સણ જે છે એ સણના છોડના પ્રકારમાંથી, પછી રેશમ જે છે એ રેશમના કીડાના કોસેટોમાંથી મેળવવામાં આવે છે, અને ઊન તો ઘેટા, બકરા, યાક વગેરે જેવા પ્રાણીઓના વાળમાંથી મેળવવામાં આવે છે। પછી સિન્થેટિક રેસાની વાત કરીએ તો રાસાયણિક પદાર્થોમાંથી મેળવવામાં આવતા રેસાને સિન્થેટિક રેસા કહેવાય છે। એમાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક વગેરે જે રેસાઓ જે છે એ સિન્થેટિક રેસાઓ છે। હવે કપાસને જે છે એ ખેતરની અંદર ઉગાડવામાં આવે છે અને એને કાળી અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે, પછી એમાં એનું ફળ આવે છે એટલે કે જેને ઝીંડવા કહે છે, અને આ ઝીંડવા ફાટી અને પછી એમાંથી કપાસ નીકળે છે અને તેનો ઉપયોગ આપણે પછી પ્રક્રિયા કરી અને કરીએ છીએ। આ જે કપાસ જે છે એ આપણા રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય સિવાય મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે જેવા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે। પછી બીજા વાનસ્પતિક રેસાની વાત કરીએ, સણ, તો આ સણ જે છે એ સણના છોડના પ્રકારમાંથી મેળવવામાં આવે છે, તેને ચોમાસા દરમિયાન ઉગાડાય છે અને ભારતની અંદર પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે। આ છોડને ઉગાડ્યા પછી જ્યારે એમાં ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે આ છોડની લણણી કરવામાં આવે છે અને તેના પ્રકાંડને થોડાક દિવસ માટે પાણીમાં ડૂબાડવામાં આવે છે। આમ કરવાથી અંદર પાણીમાં રાખવાથી તેનું પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે। પછી આ બંને રેસાઓમાંથી કાપડ બનાવવા માટે બધા જ રેસાને તાતણામાં ફેરવવામાં આવે છે। તો આ તાતણામાં કઈ રીતે ફેરવવામાં આવે છે એ આપણે આજે શીખીશું। તો કપાસના તાતણાનું કાતણ, તમે કપાસના તાતણાને જાતે બનાવવાનો પ્રયત્ન પણ કરી શકો છો। તો આ માટે તમારે પ્રવૃત્તિ કરવાની છે કે આમાં એક હાથમાં થોડું રૂ લેવાનું છે અને બીજા હાથની ચપટી વડે રૂને પકડી હળવેકથી તેને વડ ચડાવતા ચડાવતા બહારની તરફ ખેંચવાનું છે। તો શું તમે તાતણો બનાવી શક્યા? આવી રીતે તમારે એનો પ્રયત્ન કરવાનો છે। હવે આ જે રેસાઓ આપણે મેળવ્યા છે, રૂના છે કે સણના છે કે ગમે તે રેસાઓ, તો આ રેસામાંથી તાતણા બનાવવાની જે પ્રક્રિયા છે એને કાતવું કહે છે। કાતવું કોને કહેવાય? તો રેસાણામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે, બરાબર છે? પહેલું જે છે આપણે રૂને બીજથી અલગ કરતા હતા તેને પીંજવું કહેતા હતા, પછી પીંજ્યા પછી આ રૂને આપણે શું કરવાનું છે? કાતવાનું છે, એટલે કે આ રેસાઓને તાતણામાં ફેરવવા એને કાતવું। તો પહેલાં પીંજવું પછી કાતવું। હવે આ પ્રક્રિયામાં રૂના જથ્થાઓને રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે જેથી રેસાઓ એકબીજા સાથે જોડાય અને તાતણા બનાવવા માટે છે। કાતવા માટે વપરાતું જે સાધન હોય છે એને હાથ ધરી અથવા તો તકલી પણ કહેવામાં આવે છે। કાતવા માટે વપરાતું એક બીજું સાધન ચરખો પણ છે, એટલે કાતવા માટે વપરાતા સાધનોની અંદર તકલી અથવા તો હાથ ધરી અને બીજું સાધન છે ચરખો। હવે
आ चरखानुं नाम तो तमे सांभळ्युं ज हशे कि आजादीनी चळवळमां ज्यारे महात्मा गांधीए चरखानो उपयोगने लोकप्रिय बनाव्यो हतो, तेमणे लोकोने ब्रिटननी मिलोमां कातीने बनेला आयाती कपड़ा पहेरवाने बदले हाथ वडे कातेला तांतणामांथी कापड़ पहेरवा माटे प्रोत्साहित कर्या हता। मोटा पाये तांतणाने कातवा माटे कातण यंत्रोनी मदद लेवाय छे अने कात्या पछी आ तांतणामांथी कापड़ बनावामां आवे छे। अहींया आपणने आकृतिमां चरखानुं चित्र पण आपवामां आव्युं छे कि जेना वडे रेसामांथी तांतणा बनावामां आवे छे। हवे पहेला आपणे रेसा मेळव्या, रेसाने पछी तांतणामां फेरव्या, हवे आ तांतणामांथी कापड़ बनावानुं छे। तो कापड़ बनावा माटे घणी बधी रीतो छे, पण तेमांनी बे मुख्य रीत, एक तो छे वणाट अने बीजी छे गूंथण। हवे आपणे जे बीजी प्रवृत्તિ કરી હતી આગળ તેમાં તમે જોયું હશે કે કાપડ કેવી રીતે બને છે, તો કે બે જૂથના તાંતણાઓ જે છે એકબીજા સાથે ગોઠવાય અને કાપડ બને છે, તો આને વણાટ કહેવાય છે। હવે આ વણાટ કઈ રીતે કરેલું હોય છે એ આપણે પ્રવૃત્તિ 5 દ્વારા સમજી લઈએ કે જુદા જુદા રંગની બે કાગળની શીટ લેવાની છે અને બંનેમાંથી 30 સેમી લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપવાનો છે। હવે આ ચોરસને કાપ્યા પછી બંને શીટની બરાબર અડધી ગળી કરવાની છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક શીટ પર બીજી શીટ રેખાઓ દોરી અને તૂટક રેખાઓથી બંનેને કાપી નાખવાની છે। એટલે કે બે રંગના કાગળની અલગ અલગ પટ્ટીઓ તમારે બનાવવાની છે। હવે એક રંગમાં તમે તૂટક રેખાથી કાપ્યું અને બીજીમાં પટ્ટી બનાવી, તેને આપણે આકૃતિ આમાં સીમાં દર્શાવી છે તે પ્રમાણે એકબીજાની અંદર વણી લેવાની છે અને વણાટ પછીની જે ડિઝાઇન છે એ આવી રીતની હોય છે। તો આપણું કાપડ પણ આવી જ રીતે બનાવવામાં આવે છે કે તાંતણાના બે જૂથ વડે કાપડને બનાવવા માટે આપણે કાગળની પટ્ટીઓ કરતાં ખૂબ જ પાતળા હોય છે આપણા તાંતણા, તો આ બનાવવા માટે શાળનો ઉપયોગ કરવામાં આવે છે। આજે તો હવે હાથથી ચાલતી શાળની જગ્યાએ વીજળીથી ચાલતી શાળનો ઉપયોગ કરવામાં આવે છે કે કાપડને વણવા માટે શાળ અથવા તો હાથશાળનો ઉપયોગ કરવામાં આવે છે। આ તો જોઈએ આપણે વણાટની રીત, પછી ગૂંથણ। તો તમે ક્યારેય જોયું હશે કે તમારું સ્વેટર છે અથવા મોજું છે એ ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। તમે ક્યારેક જોયું હશે તમારું સ્વેટર જે છે એનો દોરો ક્યારેક ખેંચાઈ ગયો હોય, બરાબર, અથવા તો મોજાનો દોરો ખેંચાઈ ગયો હોય અને તમે જેવું આમ પકડી અને એને ખેંચો તો એ વધારે ને વધારે શું થાય છે, ખુલતું જાય છે, બરાબર ને? તો આ જે છે એ ગૂંથણની રીતે બનાવેલું હોય છે કે ગૂંથણની રીતમાં ફક્ત એક જ તાંતણાનો ઉપયોગ થાય છે અને એને એકબીજા સાથે ગૂંથી અને બનાવવામાં આવે છે। તો વણાટ અને ગૂંથણથી વિવિધ પ્રકારના કાપડ બનાવવામાં આવે છે અને આ જ કાપડનો ઉપયોગ આપણે પોશાકો એટલે કે આપણા પહેરણો બનાવવામાં કરીએ છીએ। હવે નીચે એક આપ્યું છે કે પહેલી એવું જાણવા માંગે છે કે તમે કોઈ એવા કાપડ જોયા છે કે જે નાળિયેરના બહારના આવરણના રેસામાંથી બનેલા હોય, તો આ રેસાઓ સામાન્ય રીતે શાને માટે વાપરવામાં આવે છે? તો કે નાળિયેરના રેસામાંથી કાથી, કાથીના દોરડા અને પગ લૂછણિયા બનાવવામાં આવે છે। આગળ આપણે જોઈ ગયા હતા કે રેશમના રેસા, તો રેશમના રેસામાંથી રેશમી કાપડ બને છે અને તેનો ઉપયોગ કિંમતી સાડી, જભ્ભા, ટાઈ તથા સ્કાર્ફ બનાવવા માટે થાય છે। ઊનના રેસામાંથી સ્વેટર, ટોપી, શાલ, મફલર, ધાબળા, મોજા અને ગ્લવ્સ બને છે, બરાબર? પછી શણના રેસામાંથી શણનું કાપડ બને છે અને તેનો ઉપયોગ અનાજ ભરવાના કોથળા અને કેરી બેગ બનાવવા માટે થાય છે। આ ઉપરાંત પગ લૂછણિયા, દોરડા અને ચટાઈ બનાવવા માટે પણ થાય છે અને નાળિયેરના રેસામાંથી કાથી, કાથીના દોરડા અને પગ લૂછણિયા બને છે। હવે આ તો થઈ અત્યારે આપણે જે રેસાઓનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી કાપડ બનાવીએ છીએ
તેની વાત. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયના લોકો કાપડ માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા? તો એવું માનવામાં આવે છે કે તે સમયના લોકો જે છે એ વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓના ચામડાનો અને એની રૂવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો કુંબળી કૂંપળો અને ઘાસનો ઉપયોગ સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા હતા. પછી આગળ જતા વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાતણા બનાવવામાં આવતા હતા અને તેમાંથી એ લોકો કાપડ વણતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. સણ પણ એવો જ છોડ છે કે જે કુદરતી રેસા આપે છે. પછી પ્રાચીન ઇજિપ્ત નાઇલ નદી નજીક કપાસની સાથે સણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ એ લોકો કાપડ બનાવવા માટે કરતા હતા. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં નહોતી. લોકો પોતાના શરીરને ફક્ત કાપડ વડે ઢાંકતા જ હતા. કાપડને વીંટાળવાની ઘણી અલગ અલગ રીતો વાપરવામાં આવતી હતી. એટલે કે એ સમયે સીવવાની સોય હતી નહીં, એટલે એ લોકો સીવીને કપડાં નહોતા પહેરતા, પણ અલગ અલગ રીતે વીંટાળીને કપડાં પહેરતા હતા. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. એટલે કે સીવવાની સોય મળી પછી અલગ અલગ કપડાઓ, અત્યારે તો ઘણી બધી જાતના કપડાઓ સીવીને પહેરતા જોવા મળે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે ઘણા બધા કપડાં એવા છે કે આજે પણ સીવ્યા વગર પહેરવામાં આવે છે. તો સીવ્યા વગર પહેરાય એવા વસ્ત્રોના નામ કે પૂછવામાં આવે તો એમાં આવશે સાડી છે, ધોતિયું છે, લુંગી છે, પાઘડી. તો આ સીવ્યા વગરના કાપડના ટુકડાઓ છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ પહેરવેશની અંદર પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આપણા ભારત દેશની જ વાત કરીએ તો અલગ અલગ રાજ્યોની અંદર બધા અલગ અલગ પ્રકારના પોશાકો પહેરતા જોવા મળે છે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. એનું સાથે જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના રેસાઓને કુદરતી અને સિન્થેટિકમાં વર્ગીકરણ કરો. તો આ રેસાઓમાંથી કુદરતી રેસા છે ઊન, સૂતર, રેશમ અને સણ, અને સિન્થેટિકમાં આવશે નાયલોન અને પોલિએસ્ટર. પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો તાતણામાંથી રેશમ બનાવાય છે, ખોટું. કાતવું એ રેસા બનાવવાની પ્રક્રિયા છે, ખોટું. નાળિયેરનું બહારનું આવરણ એ સણ છે, ખોટું. કપાસમાંથી બીજ દૂર કરવાની પ્રક્રિયાને પિંજણ કહે છે, ખરું. તાતણાના વણાટથી કાપડ બને છે, ખરું. વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે, ખોટું. અને પોલિએસ્ટર એ કુદરતી રેસા છે, ખોટું. ખાલી જગ્યા, વનસ્પતિના રેસા ખાલી જગ્યા અને ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે. તો વનસ્પતિના રેસા કપાસના છોડ અને સણના છોડમાંથી મેળવવામાં આવે છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણીજ રેસા છે. તો રેશમ અને ઊન પ્રાણીજ રેસા છે. પ્રશ્ન 4, કપાસ અને સણને વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? કપાસને કપાસના છોડના ફળમાંથી અને સણને સણના છોડના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. 5મો પ્રશ્ન, નાળિયેરના રેસામાંથી બનતી કોઈ બે વસ્તુના નામ આપો. તો નાળિયેરના રેસામાંથી અત્યારે જ આપણે વાત કરી કે કાથી, કાથીના દોરડા, પગ લૂછણિયા અને ચટાઈ બનાવવામાં આવે છે. 6ઠો પ્રશ્ન, રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો. તો રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે. કાપડ બનાવવાની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને તેને વડ ચડાવવામાં આવે છે. આ રેસાઓ એકબીજા સાથે જોડાય અને તાતણો બને છે. કાતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહેવાય છે. હાથથી કાતવા માટે વપરાતું બીજું એક સાધન ચરખો પણ છે. કાપડની મિલોમાં આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવી છે. તો અહીં આ પાઠ પૂર્ણ થાય છે.
आवता वीडियो में फरी मळीशुं।